નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી રામ. હું છું આપની સાથે વિક્રમ. આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. અને આજનો દિવસ આપણા બધા જ માટે ખૂબ જ ખાસ છે. આજનો આ ઐતિહાસિક દિવસ જય શ્રી રામના નારા સાથે સમગ્ર વિશ્વ જ્યારે આજે ગુંજી ઉઠ્યું છે, ત્યારે TV13 પણ આજ રંગે રંગાઈ ગયું છે. અને અલગ અલગ કલાકારો સાથે શ્રીરામના જે અલગ અલગ જે રૂપ છે, શ્રીરામના જે અલગ અલગ સુર અને શબ્દો સાથે આજે આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે આજે આપણી સાથે જોડાયા છે સુપ્રસિદ્ધ લોક ગાયક શ્રી કીર્તિદાન ગઢવી. શ્રી કીર્તિદાનભાઈ, આપનું સ્વાગત છે આજના આ ખાસ કાર્યક્રમમાં. જે રીતે આજનો આ દિવસ ખૂબ જ ઐતિહાસિક બની રહ્યો છે, આપણે વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. આજે જ્યારે આ દિવસ આવી ગયો છે, ત્યારે સુર અને શબ્દોમાં જો આપણે આને વર્ણવીએ તો આપ આને કઈ રીતે વર્ણવશો? પરમાત્મા રામ કણકણમાં છે, અણુ અણુમાં છે. જ્યાં જ્યાં પરમાત્મા રામના ભક્તો છે, ગુજરાતમાં, હિન્દુસ્તાનમાં કે વિશ્વના કોઈ પણ ખૂણામાં, ત્યાં આજ અનેરો આનંદ છે. કારણ કે હજારો લાખો માણસોના હૃદયમાં આ ભાવ હતો કે ક્યારે પરમાત્મા રામ પોતાનું નિજ મંદિરમાં બિરાજે. કારણ કે ભારત એ રામનો પ્રદેશ છે, રામનો દેશ છે. ત્યારે એક સારા ગીતથી મારે આ ઘડીને વધાવી છે. ત્યારે રામ રામ ધરી રાખી મન માધીર, કોઈ દિન કાજ સુધારશે મારો કૃપા સિંધુ રઘુવીર, કોઈ દિન કાજ સુધારશે મારો કૃપા સિંધુ રઘુવીર. શ્રી રામ જાનકી બેઠે હૈ મેરે સીને મેં, શ્રી રામ જાનકી બેઠે હૈ મેરે સીને મેં. મુજે ના વૈભવ ના યશ ના કીર્તિ ચાહિયે, ના વૈભવ ના કીર્તિ ના યશ ચાહિયે, રામ નામ કાહી મુજે રસ ચાહિયે, સુખ મિલે સુખ મિલે એસે અમૃત કે પીને મેં, શ્રી રામ જાનકી બેઠે હૈ મેરે સી. ભગવાન રામ, પરમાત્મા રામ સૌના હૃદયમાં હતા, પણ આ જે ઘડી એ શુભ દિન આવી ગયો કે પરમાત્મા રામ પોતાના નિજ મંદિરમાં, પોતાના ગર્ભગૃહમાં હવે પ્રવેશ કરી ચૂક્યા છે. ક્યાં વાત છે! એટલે શ્રી રામનું આગમન થઈ ગયું છે. જે રીતે આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, કીર્તિદાનભાઈ, આખો આ જે માહોલ અત્યારે જામ્યો છે, આખું જે વિશ્વ છે અત્યારે રામમય બન્યું છે. અને લોકો પણ પોતાના ઘરે જે શ્રી રામ છે એને અલગ અલગ દીપોત્સવથી ઉજવી રહ્યા છે. આજના દિવસે રામમય માહોલ બન્યો છે. હર ઘર મેં બસ એક હી નામ, એક હી નારા ગુંજેગા, ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. જ્યારે આ વાત થઈ રહી હોય ત્યારે દર્શકો જે આપણા જોઈ રહ્યા છે એમના ઘરે પણ આજે રામ મંદિર જે છે, રામ જે ભગવાન છે એની પ્રાર્થના થશે. તો આ આખા ભાવને કઈ રીતે જુઓ છો? બિલકુલ, ભારત એવો દેશ છે, એવો પ્રદેશ છે કે જ્યાં પરમાત્મા રામના બચપણથી લઈને રામના વનવાસ સુધી, રામ રાજ્ય સુધીની પરિકલ્પના આ દેશના માણસોએ કરી છે. અને હું તમે ભાગ્યશાળી છીએ કે ભારતવર્ષના યશસ્વી વડાપ્રધાન, આપણા પોતાના ગુજરાતના પનોતા પુત્ર એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ રામ મંદિરની પ્રતિષ્ઠાનો માહોલ આખા વિશ્વમાં જ્યાં જ્યાં રામના ભક્તો બિરાજમાન છે, એ પછી કેનેડા હોય, અમેરિકા હોય, લંડન હોય, ક્યાંય પણ આજે વિશ્વભરમાં રામમય માહોલ છેલ્લા વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ. ને એ શુભ ઘડીના હું તમે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. મને તો એ વાતનો ગૌરવ છે કે આપણે જ્યારે ભારતનો ઇતિહાસ લખાશે સુવર્ણ અક્ષરે કે રામ મંદિરની પ્રતિષ્ઠા ક્યારે થઈ હતી, તો આપણે એ ઘડીના, એ યુગના આપણે બધા સંતાનો છીએ, એનો એ સાક્ષી હોવાનો મને આનંદ છે. ત્યારે હર ઘર મેં બસ એક હિનારા, એ ગીતની એક લાઈન આપણે સુનાવવા માંગે. હર ઘર મેં અબ એક હિનારા, હર ઘર મેં બસ એક હિનારા, એક હિનારા ગુંજેગા ભારત કા બચ્ચા બચ્ચા જ
જય જય શ્રી રામ બોલેગા મેરે ભારત કા બચ્ચા બચ્ચા, જય જય શ્રી રામ બોલેગા હર ઘર મેં અબ એક હી નામ એક હી નારા ગુંજેગા, મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા, મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. ખૂબ સુંદર. એટલે ભારતનો દરેક એજ ગ્રુપની વાત કરીએ, કોઈ પણ આજે એજ ગ્રુપની વાત કરીએ તો બધા જ લોકો જે છે એ આજે રામમય બન્યા છે. પછી બાળક હોય કે પછી વૃદ્ધ હોય કે પછી આપણા ઉંમરના લોકો હોય, બધા જ આજે રામમય બન્યા છે. ત્યારે આજે મંગલદાયી જે કાર્યક્રમ આજે જે થઈ રહ્યો છે, આ મંગલદાયી આજે પળ છે, એને કઈ રીતે આજે આપણે ઉજવીશું? આજની ઘડી ખૂબ રડિયામણી છે. આપણું બહુ જૂનું લોકગીત છે કે પરમાત્મા રામની વાટ જોતા હજારો ભક્તોના હૃદયમાં આજે ઠારકો થશે. કારણ કે આજની ઘડી તે રડિયામણી હો સખી, આજની ઘડી તે રડિયામણી, એ મારા રામજી આવવાની વધામણી હો જી રે, મારા વાલોજી આવવાની વધામણી હો જી રે, આજની ઘડી તે રડિયામણી હો સખી, આજની ઘડી તે રડિયામણી. આજ તમે કોઈ પણ ગામડામાં નીકળો, કોઈ પણ શહેરમાં નીકળો, કોઈ પણ ગલીમાં નીકળો, કોઈ પણ મહોલ્લામાં નીકળો તો ત્યાં તમને તોરણિયા બાંધેલા દેખાશે, રામ નામની ધ્વજા તમને ફરકતી દેખાશે. કારણ તરિયા તોરણિયા બંધાવશું ઓ સખી, આંગણ તોરણિયા બંધાવશું, એ મારા વાલાજીને ફૂલડે વધાવશું જી રે, મારા પ્રભુજીને ફૂલડે વધાવશું હો જી રે, આજની ઘડી તે રડિયામણી ઓ ધન્ય, આજની ઘડી તે રડિયામણી. ખૂબ સુંદર સાહેબ. આખી આજે ઘડી રણિયામણી બની છે. અહીંયા એક વાત એ પણ આપણે કહી શકીએ કે વર્ષોથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એ મંદિર આજે બન્યું છે અને શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે બધાનું મન જે છે અત્યારે મોર બનીને થનગાટ કરવા માંગતું હશે. તો આજે જ્યારે આખી આ માહોલ બની જ ગયો છે તો બે લાઈન જો એની પણ થઈ જાય. મારા રુદાને રુદાને આજ રાણો હાંભર્યો, એ જોને આવી અસાડી બી મન મોર બની થનગાટ કરે, મારું મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, એ મારું મન મોર બની થનગાટ કરે, ઘન ઘોર જરે ચહુર મારું મન, મારું મન મોરબની થનગાટ કરે, મન મોરબની થનગાટ કરે, ઘન ઘરર ઘરર મે ઘટા ગગને ગગને ઘર જાટ ભરે, ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે, ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે, મધુરા મધુરા મલકાઈને મેળા હજારો સ્વયંસેવકો જેને જેને રામ મંદિર બને એના માટે અથાગ પ્રયત્ન કર્યો છે, પોતાના દેહના બલિદાન આપ્યા છે, એ બધાના હૃદય એ બધાનો આત્મા આજે ખૂબ રાજી થતો હશે. બિલકુલ બિલકુલ. એટલે જેટલા પણ એવા લોકો છે કે જેમણે રામ મંદિર બનાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા અને આજે આપણા ગુજરાત માટે પણ એક બહુ જ ગર્વ લેવા જેવી વાત કે આપણા પણોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે આજે આ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે એ પણ યાદ કરીએ અને સાથે જ જે રીતે આખો આ માહોલ બન્યો છે આપણે આપણા ગુજરાતી સાહિત્યને યાદ કરીએ અને ગુજરાતી સાહિત્યમાં શ્રી રામને કેવી રીતે વર્ણવવામાં આવ્યા છે જો એના વિશે વાત કરશો. ગુજરાતી સાહિત્યમાં પરમાત્મા રામને ખૂબ મૂલ્યા છે, ખૂબ રામને જીવે છે. કારણ કે ગુજરાત એ ધરતી છે જ્યાં રામ નામનો દીવો લઈને રામ નામની ધ્વજા લઈને
વિશ્વવંદની સંત પૂજ્ય મોરારી બાપુ આજે ગામડે ગામડે આખી દુનિયાના ખૂણે ખૂણે દરેકના હૃદયમાં રામ જે બેઠો છે એને જગાડવાનું કાર્ય કરે છે. અને એ મંગળ ઘડીના હું તમે સાક્ષી, રામ વિશે જેટલું બોલાય એટલું ઓછું, પણ આજની ઘડી આજની ક્ષણ વિશે મારે જો બે ત્રણ ચોપાઈમાં કહેવું હોય તો રામાયણની ચોપાઈમાં કહેશે, મંગલ ભવન અમંગલ હારી. રીતે જય સિયારામની આજે આપણે વાત કરી, શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા વિશે વાત કરી. શ્રી કીર્તિદાન ગઢવી સાહેબ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી રામ. તો આ જ રીતે ટીવી 13 ગુજરાતી પર અનેક કલાકારો આપની સાથે આવાજ સૂર અને શબ્દોના જે અવિરત જે પ્રાર્થના છે એ આપણી સાથે કરતા રહેશે. આપ જોતા રહેજો ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર. हर घर में अब एक ही नारा, एक ही नाम गूंजेगा. जय जय श्री.